ખેડા જિલ્લાના કપડવંજના નિર્માલીથી દાંડિયાપુર વચ્ચે વરાસી નદી ઉપર પુલ બનાવવા વિવિધ ગામોની માગણી સંદર્ભે આવેદન આપવામાં આવ્યું હતું. સદર પુલ બનાવવાનો નક્કી હતો, પણ રાજકીય વગના કારણે બિન ઉપયોગી એવો પુલ લાલપુર ખાતે બનાવી દેવામાં આવ્યો હોવાનો આક્ષેપ કરાયો. નિર્માળી દાંડિયાપુર વ્યાસવાસણા જમાદારની મુવાડી વગેરે ગામોની માગણી નહીં સંતોષાય તો ચૂંટણી બહિષ્કારની સાથે ગાંધી ચિંધ્યા માર્ગે આંદોલન કરવાની ફિરાકમાં. કપડવંજ તાલુકાના નિર્માલીથી દાંડિયાપુર ગામે વરાસી નદી ઉપર પુલ બનાવવા માટે નિર્માલી દાંડિયાપુર વ્યાસવાસણા જમાદારની મુવાડી વગેરે ગામના લોકોએ કપડવંજના પ્રાંત અધિકારી અને મામલતદાર કચેરી ખાતે આવેદનપત્ર આપીને માંગ કરી હતી અને આ માંગ સરકાર સુધી પહોંચાડવા અનુરોધ કર્યો હતો. આમ છતાં પણ તેઓની માગણી નહીં સ્વીકારવામાં આવે તો ના છૂટકે ગાંધી ચિંધ્યા માર્ગે આંદોલન કરવાની ફરજ પડશે તેવી ચીમકી ઉચ્ચારી, આગામી ચૂંટણીઓનો પણ બહિષ્કાર કરવાની ચીમકી ઉચ્ચારી છે. કપડવંજ તાલુકાના નિર્માલી તથા અન્ય ગામના અગ્રણીઓમાં મહેન્દ્રસિંહ પરમાર, મંગળસિંહ પરમાર, પૂનમભાઈ પરમાર સહિત નિર્માલી દાંડિયાપુર વ્યાસવાસણાથી પ્રભાતસિંહ જમાદારની મુવાડી ગામના આગેવાનો અને કપડવંજના પ્રાંત અધિકારી ખાતે અને કપડવંજ મામલતદાર જયકુમાર પટેલને આવેદનપત્ર આપીને જણાવ્યું હતું કે કપડવંજ તાલુકાના નિર્માલી ગામના ભાથીજી ફળિયા ખાતે 70 જેટલા રહેણાંક મકાન છે અને આ તમામ ખેતીના વ્યવસાય સાથે સંકળાયેલા છે અને તેમના ખેતરો વરાસી નદીના દિશામાં પુલને પેલી પાર આવેલા છે. વરાસી નદી ઉપર ભૂંગળિયા ગામની સીમમાં ડેમ બનાવવામાં આવ્યો છે, જેના કારણે નિર્માલી ગામની પૂર્વ તરફ આવેલા વરાસી નદીનામાં ડેમમાં પાણી ભરાઈ રહેવાના કારણે તેઓ પોતાનું ખેતીકામ માટે જઈ શકતા નથી, જેને લીધે આર્થિક નુકસાન ખેડૂતોને વેઠવું પડે છે તેમ તેમણે જણાવ્યું હતું. જો કે કોઈએ આ અંગે વારંવાર રજૂઆત કરી છે. જો કે કોઈને ખેતીકામ માટે ખેતરમાં જવું હોય તો નિર્માલીથી 10 કિલોમીટર ફરીને નિર્માલીથી રામતલાવડી બેટાવાળા ભૂંગળિયા થઈને ખેતરમાં જઈ શકાય છે તથા નિર્માલીથી લાલપુર ગામના સીમમાં વિસ્તારમાં થઈને દાંડિયાપુર ગામમાં થઈને અંદાજે 6-8 કિલોમીટર જેટલા ફરીને જઈ શકાય છે, જેમાં નાણાં અને સમયનો વ્યય થાય છે અને ખેડૂતોને મુશ્કેલી પડે છે. ઘાસચારો લાવવો હોય કે ખેતીમાંથી પકવેલો સામાન લાવવાનો હોય, જેને કારણે નિષ્ફળ થયેલી આ સરકારી વહીવટના કારણે લોકોને તકલીફનો સામનો કરવો પડી રહ્યો છે. સદર ફળિયાના લોકો તેમના ખેતરમાં રહેવા માટે મજબૂર થયા છે અને રોજબરોજ કામ માટે નિર્માલી આવવા માટે ઉપરોક્ત રીતે ફરીને આવવું પડે છે. એટલે કે તેઓને ભૂંગળિયા 8-10 કિલોમીટર દૂર ફરીને પોતાના ઘરે આવવું પડે છે. ખેતરમાં જવા માટે જો 10-15 કિલોમીટરનું અંતર કાપવાનું હોય તો ખેડૂતો ખેતી કેવી રીતે કરે તે પણ એક સવાલ છે, જે છેલ્લા 30-35 વર્ષથી વેઠી રહ્યા છે. અને બીમારીના સમયે અને વિદ્યાર્થીઓને પણ પારાવાર ભણવામાં આવવા જવામાં મુશ્કેલી પડી રહી છે. લાલપુર ગામની સીમમાં તથા દાંડિયાપુર ગામની સીમમાં બનાવેલ પુલ કે જે પહેલાં નિર્માલી ગામમાં બનાવવાનો હતો, પરંતુ જે તે સમયે રાજકીય આગેવાનોના કારણે તેઓને માગણીને ધ્યાનમાં લીધી નહીં અને લાલપુર ગામે પુલની જરૂરિયાત ના હોવા છતાં પણ પુલ બનાવી દેતા હાલ આ પુલ લાખો રૂપિયાનો બનાવ્યો, જે બિનઉપયોગી છે અને સરકારના નાણાંનો દુર્વ્યય થયો છે. વરાસી નદી પર પુલ બનાવવામાં આવે તો ગાંધીનગરથી બાલાસિનોર તેમજ ત્યાંથી આગળ જઈ શકાય છે અને ઘણા બધા ગામડાઓને તેનો લાભ મળી શકે તેમ છે. આ અંગે વારંવાર રજૂઆતો કરવામાં આવી, વર્ષોથી રજૂઆત કરવામાં આવી, છતાં પણ કોઈ પરિણામ ન આવ્યું ત્યારે ન છૂટકે ખેડૂતો તથા ગ્રામજનો આવેદનપત્રે આપીને સત્વરે માગણી પૂરી કરવા માટે અનુરોધ કર્યો છે અને જો આ માગણીઓ નહીં સ્વીકારવામાં આવે તો ના છૂટકે ગાંધી ચિંધ્યા માર્ગે આંદોલન કરવાની ચીમકી અને આવનારી રાજ્ય અને કેન્દ્ર અથવા ગ્રામ પંચાયતની ચૂંટણીનો બહિષ્કાર કરવાની ચીમકી પણ ગ્રામજનો દ્વારા ઉચ્ચારવામાં આવી છે. આવેદન પત્ર તમે આપ્યું નિર્માલીથી દોડિયાપુર વ્યાસવાસણા બ્રિજ માટે, કોને આપવામાં આવ્યું? તમે નાયબ મામલતદાર શ્રી અને કલેક્ટર સાહેબ શું જવાબ આપ્યો અમને? સાહેબે અમને ખૂબ સંતોષકારક જવાબ આપ્યો અને ટૂંક જ સમયમાં તમારા પ્રશ્નનું સોલ્યુશન થશે એવો સંતોષકારક જવાબ અમને મળ્યો. આપનું નામ? મારું નામ પૂનમભાઈ છે.
નિર્માલીથી દોઢિયાપુરનો રોડ પર 52 જેટલા ગામોને ઉપયોગી પુલ મંજૂર કરવામાં આવે તેવી માંગ ગ્રામજનો છેલ્લા 30-30 વર્ષથી કરી રહ્યા છે. ગુજરાતમાં ડબલ એન્જિનની સરકાર હોવા છતાં પણ પુલ મંજૂર કરવામાં આવતો નથી ને 52 ગામો મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે. નિર્માલીથી દોઢિયાપુરનો રસ્તો તૈયાર છે પરંતુ પુલ ન હોવાથી ગ્રામજનોને મુશ્કેલીનો સામનો કરવો પડતો હોય છે. નિર્માલીથી દાંડિયાપુર જવા માટેના રસ્તા પર પોતાના ખેતરો આવતા હોય ને વચ્ચે વરાસી નદી હોય. આ નદીમાં ચોમાસામાં ડેમના કારણે પાણી ભરાયેલું રહેતું હોય ત્યારે ચોમાસામાં શિક્ષણ પર માઠી અસર પડે છે. બાળકોને શિક્ષણ મેળવવા માટે નિર્માલી આવવું પડતું હોય પરંતુ ચોમાસામાં આવી શકતા નથી, જેને લઈને પુલની માંગ છેલ્લા કેટલાય વર્ષોથી કરવામાં આવી છે, વારંવાર કરવામાં આવી રહી છે. છતાં પણ ગુજરાત સરકારના પેટનું પાણી હાલતું નથી અને ગુજરાત સરકારના મંત્રી તંત્રીઓની કોઈ જ જાણે જવાબદારી ન હોય અને ગ્રામજનોને હેરાન પરેશાન કરવામાં આવતા હોય તેવો આક્ષેપ પણ કરવામાં આવી રહ્યો છે. 52 જેટલા ગામોનો પ્રશ્ન નડતર રૂપ હોય અને સાબરકાંઠાથી સીધા ગાંધીનગર જિલ્લાને જોડતો માર્ગ તૈયાર છે, માત્ર પુલની જરૂર છે અને પુલ મંજૂર કરવામાં આવે તો 52 જેટલા ગામોને તેનો લાભ મળે તેમ છે. છતાં પણ સરકારના બહેરા કાન સુધી, ઘોર નિંદ્રામાં પહોંચેલી સરકાર સુધી વાત પહોંચતી નથી ત્યારે હવે ગ્રામજનોમાં આક્રોશ જોવા મળી રહ્યો છે અને આત્મવિલોપન કરવાની ચીમકી પણ ઉચ્ચારવામાં આવી છે અને સાથે સાથે ગાંધી ચિંતા માર્ગે આંદોલન કરવાની પણ ચીમકી ઉચ્ચારવામાં આવી છે ત્યારે વહેલી તકે પુલ મંજૂર કરવામાં આવે તેવી માંગ ગ્રામજનો દ્વારા કરવામાં આવી છે. બે બ્રિજ બનાવ્યા છે એ સરકારે તમામ ખોટા બનાવ્યા છે, પબ્લિકને કોઈ લાભ મળતો નહીં. કયા બ્રિજ બનાવ્યા છે? પેલા બે, એક લાલપુર વાળો અને એક દોઢિયાપુર વાળો. ખાસ જરૂર પબ્લિકને આ નિર્માલી થી અહીંયા 1.5 કિલોમીટરનું અંતર કાપીને આવવું પડે, એવા સીધા પેલા 10 કિલોમીટર અંતર કાપીને જવું પડે. આ નાના ભૂલકાઓ નિશાળે જાય કે આ નદી પરીને જાય. જો સરકાર જમ્મુ કાશ્મીર માટે પેલા કિરણ પટેલને એટલી સિક્યુરિટી આપતી હોય એટલો આમાં ખર્ચો બેઠો ગરીબની પાછળ ખર્ચા કરો. સરકારના કાન ખુલવા જોઈએ, દેવસિંહ સાહેબ ને પણ અમે જાણ કરીશું, બધાને અમારા ધારાસભ્ય શ્રીને પણ જાણ કરીશું ટૂંક સમયમાં કરી જ છીએ. અને અમે તો આના માટે આત્મહત્યા કરવાની થશે, આત્મનિર્ભર કરવાનું થશે તોય કરવા તૈયાર. અને સત્યાગ્રહ ઉપર પણ બેસીશું અમે, બાકી પુલનું કામ પૂરું થશે, ચાલુ થશે, તાન પણ ઉભા થઈશું અમે. સિંહ પરમાર. કયું કામ તમારું? નિર્માલી. આ નિર્માલ મેન તમારો મેન તમારો છે? નિર્માલી નામ એ. હા, મારી અડધી જમીન પેલ બાજુ. હા, અડધી જમીન આ બાજુ. હા, તમારી? હા, અડધી જમીન પેલ બાજુ. હા, અડધી જમીન આ બાજુ. હા, પણ આવવા દેવાની ચાલુ મુશ્કેલી બહુ પડે. છોકરા બનાવવા, છોકરા પણ આવા. બોલો 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 બોલો. છોકરા પણ આની બહુ મુશ્કેલી પડે. હા, પછી કોઈની ડિલિવરી હોય, કોઈ મરણ પામ્યું હોય, એ તકલીફ છે. તકલીફ છે, બહુ બહુ તકલીફ છે, મુશ્કેલી. હા, બોલો 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 બને, બોલો વાંધો નહીં. પછી મરણ પામેલું હોય તો સારું, કઈ થઈ લઈને જવું? નિર્માલીપુર વાળા નિર્માલી આ દોઢિયાપુર માં કોઈ મરણ થાય તેને ક્યાં લઈ જવા? મસાન પણ શમશાન ખીચડવાની તકલીફ પડે છે. ખીચડવાની જે માણસ મરી જાય તો, જો મરી જાય તો તકલીફ થાય, વધતા જે ડિલિવરી હોય તો તકલીફ થાય. કોઈને હાર બીમાર, પશુ કોક નું બીમાર થયું હોય તો બીજી બોલાવે તો પછી આવી શકે. અરે, એના વિશે તમે કોઈ જાણકારી પેલા? જાણ તો ઘણી કઈ કઈ તમને આશરે યાદ છે? તમને તાલુકા જિલ્લા મેં કરેલી, બધે રાજ્ય મેં કરેલી હ, સરકાર ને ઘણા વખત રજૂઆત કરેલી હ. પૂરી થઈ નહી વાત મળી કે 2016 માં તમે એને મંજૂર થઈ રહ્યું છે બતાવે છે ને? ચાલુ કેમ નહીં કરતા? 2016 માં તમે મંજૂર કરી બતાવે છે. હા, બોલો શું સમસ્યા છે? આપણે 5 વાગે. હા, એ પાણી પર આજુબાજુ પાણી એ 80 જવાનો માર્ગ છે.
કેટલા કિલોમીટર માગશે જવા માટે? દૂધ વ્યવસાય અમારા ગામ માં પડીએ છીએ. આ દિવસ ના 200 રૂપિયા પેટ્રોલ બારીને અમે જઈએ છીએ દૂધ લઈને નિર્માલીમાં. નિર્માલી જાઓ બાબા. હા, બીજું તમને નિર્માલી એમાં ફાયદો શું? ખેતર જઈએ તો લોકો ગારો બોલે, એ બાજુ કોઈ નઈ કરવા દેતા નથી. જ્યાં સુધી આ અહિયાં નદી ઉપર બ્રિજ બને તો તમને સવલત મળે. ઉસે નિર્માલી ના 50 ઘર છે. નિર્માલી 50 ઘર છે. 50 ઘર છે આ બાજુ. કયું ગામ તમારું? આ નિર્માલી ના અહિયાં અહિયાં સ્ટોપર નિર્માલી ના જ ઘર હતી. સ્ટોપર નિર્માલી આ બાજુ કર્યા બાદ તકલીફ ના કારણે સટા મેં 50 ઘર વાળા આ બાજુ કર્યું છે. એના પહેલા તમે નક્કી ગાં કઈ લી એના વિશે? પેલો તો ઘણી વખત રજૂઆત કરેલી છે. નડિયાદ કલેક્ટર કચેરી ગોધીનગર સુધી તાલુકા મેં કરેલી છે, મામલતદાર મેં કરેલી છે, દરેક જગ્યાએ કરેલી છે. આપડે અને દેવુસિંહ તો મારી મુદ્દો 2016 માં ફાઇનલ બતાવવાનો રોડ. 2016 માં બ્રિજ બતાવવા છે ને? બન્યો નહી ને? બન્યો નથી ને? 2016 માં તમારે બ્રિજ બતાવવા છે ને કે? પણ નહી બન્યો. ના નથી યાર. આ તો ટેસ્ટ થાય. 2016 વાળો દોઢિયાપુર બની ગયો. અહીં નહીં બનાયો. આ પાણી જોઈ નથી બનાયો. રાજકારણ ના લીધે તો બની ગયું. નહીં બની ગયો. વગર રસ્તો તો રસ્તો નહી. કેટલા વર્ષ નથી? પચીસ વર્ષ. બરાબર છે. તમને તકલીફ શું પડે? તમને તમારા છોકરા ભણવા જાય છે નિર્માલી? કેટલા કિલોમીટર થયા તમારી થી ભૂંગળ થઈ જાય? કેટલા મિનિટ થાય? 10 કિલોમીટર થાય. અને આમ ફરી જાવ સુનો. તમારે કારુસિંહ અમરસિંહ 2 મિનિટ જે બોલો જે રજૂ કરો. સાહેબ મારું કામ જલ્દી અને ઝડપી થાય એવી રજૂઆત તમે નહીં કરી છે. તમે પણ ઉપર રજૂઆત ગોધીનગર સુધી કર્યું છે. અમારા બાળક પણ જોખમ છે સાહેબ. ચોમાસામાં કોઈ બાળક દર વર્ષે એક બાળક પાણીમાં. આજથી લગભગ 20 વર્ષથી અમે રજૂઆત કરતા હતા અને કોઈ સરકાર અમારે કોઈ સાંભળતો નહીં કે પગલો પણ નહીં લેતા. નિર્માલી સીધો અમે રસ્તો.